સાબરકાંડા જિલ્લાના ઈડર શહેરમાં ઈડર નગરપાલિકા દ્વારા કુંડ વિસ્તાર ચત્રભુજ વિસ્તારમાં બનાવેલા રોડમાં ઠેર ઠેર ગેરરીતિ જોવા મળી હતી જેને લઈને સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડા કાન કરી કોન્ટ્રાક્ટરોને છાવરતી ઈડર નગરપાલિકા ઈડર નગરપાલિકા દ્વારા ઈડર શહેરમાં આવેલ કુંડ વિસ્તાર અને એત્રભુજ વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ ગલીએ ગલીએ રોડ બનાવવામાં આવ્યા છે પણ આ રોડ જોતા નગરપાલિકાના એસ્ટિમેટ મુજબ થયા હોય એમ લાગતું નથી અહીં ઈડર નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરોને આ કામ કરવા માટે આપી તે રોડનું કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું છે એવો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે જ રોડ હાલમાં બિસ્માર હાલતમાં ઉબડખાબડ જોવા મળી રહ્યા છે જેથી અહીં વસવાસ કરનારા લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો સમગ્ર સ્થિતિ જોતા આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોને કોઈની પરવા નથી અને રોડ બનાવ્યા પછી ઈડર નગરપાલિકા દ્વારા અહીં કોઈ જ જાતનું સુપરવિઝન થયું હોય કે ટેસ્ટ થયા હોય એમ જણાતું નથી જો ખરેખર રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે સરકાર દ્વારા પ્રજાલક્ષી વિકાસના કામો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાના કામો કરી કરવામાં આવી રહ્યા છે છે રોડનું કામ એટલું બનાવ્યું કે અંદર સિમેન્ટ વાપરે ખાલી કપસીથી રોડ બનાવી દીધો છે કપસીની રેતીથી જ અને કહેવા જઈએ ઘરમાં બધો ડાળ પાડી દીધો પાણી જાય રોડ ઉપર જવાનું મતલબ ઘરમાં ઘૂસી જાય પાણી આવી રીતે બધું કામ બે બોગસ કામ કર્યું છે એ લોકોએ અને પૈસા એમના મજૂરીના પૈસા બરોબર લેવાના કામ અને વચોટિયા પૈસા ખાઈ જાય કામ બરોબર કરવા નહીં બોગસ કામ કરીને જતા રહે કહેવા જઈએ એટલે પછી જેમ જેમ બોલે કામ ચિમનભાઈ એ કામ કર્યું ચિમનભાઈ કોન્ટ્રાક્ટર છે કુંડ વિસ્તારમાં મારી ફળીમાં જે રોડ બનાવવામાં આવ્યો છે એ બિલકુલ તકલાદી અને હલકી ગુણવત્તાવાળો બનાવવામાં આવ્યો છે એનું રિસર્ફેસિંગ ઉપર ફિનિશિંગ આવું જોવા એ આવ્યું નથી બાળકો પડી જાય ઘરડો પડી જાય એવી ઠોકરો વાગે એવી મેટલ દેખાય છે ફિનિશિંગ આવ્યું નથી આ બાબતે અમે ચીફ ઓફિસરને મળવામાં પણ ગયા હતા રજૂઆત કરી હતી કે અહીં ઘડી અમને ડીશ ફેરવી અને એનું ફિનિશિંગ આવે એવું કરાવો ચીફ ઓફિસરે કહ્યું કે આખા ગામમાં ડીશ ફેરવી હતી પણ સિમેન્ટનો દુરુપયોગ થતો હતો એટલે ડીશનું કામ રદ કર્યું છે અને મસ્ટરથી હવે મસ્ટરથી કારીગર કેટલું કામ કરી શકે આ મે આરસીસી નું કામ એના કારણે ફિનિશિંગ મળ્યું નથી એટલે અમારી માગણી છે કે ફરીથી એ રોડ ઉપર ફિનિશિંગ આવે એવું ફરીથી એનું રિસર્ફેસિંગ થાય અને નિકો બીકો નું કારીગરો કે કોન્ટ્રાક્ટર કોઈ સાંભળતા જ નથી અમારી રજૂઆતોને અને હલકી ગુણવત્તાનો રોડ બનાવી અને ઉપરથી જે જૂનો હતો એ સારો હતો એના કરતાં ખરાબ બનાવીને મૂક્યો છે એવી અને ફરીથી આનું રિનોવેશન થાય એવી અમારી સૌની માગણી છે ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે અહીં વિકાસના નામે લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે સત્તા પર બેસેલા બાબુઓ અને કોન્ટ્રાક્ટરને હાલમાં ઘી કેરા છે ઈડર શહેરમાં જ્યાં જાઓ ત્યાં રોડ બનાવવામાં આવી રહ્યા છે ઊભા થઈ રહ્યા છે સવાલ અહીં એ થાય છે કે શું સત્તા પર બેસેલા અધિકારીઓને પ્રજાના પૈસાનો વેઠફાટ થતો દેખાતું નહીં હોય જો ખરેખર દરેક કામો દેખરેખ હેઠળ થાય તો પ્રજાના પૈસાનો યોગ્ય

એ ગુણવત્તાનું કામ કરેલ છે અને કોન્ટ્રાક્ટર અમને કોઈને પબ્લિકને ગણતા નથી ને અમારે જવાનો સંભવ રહે સર એવું એટલે તાત્કાલિક તારીખોથી સારી રીતે કામગીરી થાય એ અમારી માગસ